नमस्कार मित्रों, स्वागत छे आपणी आ यूट्यूब चैनल ट्रिक गुजरातीमां। तो मित्रों, आजना आ वीडियोमां आपणे HDFC नुं जे बैंक एकाउंट धरावता होय ते लोको पोताना रजिस्टर्ड मोबाइलमां मिस्ड कॉल अथवा तो SMS मार्फते पोतानुं बेलेंस कई रीते चेक करी शके तेना विशे माहिती मेळवीशुं। ते पहेला जो आपणी आ यूट्यूब चैनल उपर नवा आवेला होय अने चेनलने हजु सुधी सब्सक्राइब न करी होय तो चेनलने सब्सक्राइब करी बाजूमां रहेल बेल आइकॉन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी आपणी चेनल उपर ज्यारे पण नवी माहिती मूकवामां आवे त्यारे ते माहितीना वीडियोनुं नोटिफिकेशन तमारा मोबाइल उपर मळी जाय। तो चालो शरू करीए आजनो आપણો આ ટોપિક। तो मित्रों, जो तमे HDFC बैंक खाता धारक होय तो आ वीडियो ने अचूक जोजो, जेमां आपणे आजे जाणवाना छीए के HDFC नुं बेलेंस इन्क्वायरी कई रीते करी शकाय, जेमां आपणे मिस्ड कॉल अथवा तो SMS थी HDFC बैंक खातानुं बेलेंस कई रीते चेक करवुं तेना विशे संपूर्ण माहिती मेळवाना छीए। तो आ वीडियो ने छेले सुधी जोता रहेजो, जेथी करी जो तमे पण HDFC बैंकना खाता धारक होय तो तमारे जो बेलेंस चेक करवू होय तो SMS अथवा तो मिस कॉल द्वारा कई रीते चेक करी शकाय तेना विशेनी संपूर्ण माहिती तमने ख्याल आवी जाय। तो चालो हवे आपणे विगतवार माहिती जोता जईए। तो मित्रों, HDFC बैंक एकाउंट बेलेंसनी इन्क्वायरी आपणे सरळताथी बे सरस मजानी रीते करी शकीए छीए, जेमां पहेली रीत छे SMS અને બીજી રીત છે મિસ્ડ કોલ। તો આપણે એક પછી એક બંને રીતે બેલેન્સ કઈ રીતે ચેક કરી શકાય તેના વિશે માહિતી જોઈએ, જેમાં સૌપ્રથમ આપણે SMS થી કઈ રીતે ચેક કરી શકાય તેના વિશેની માહિતી મેળવીએ। તો મિત્રો, HDFC બેંક બેલેન્સ ચેક કરવા માટે SMS મારફતે કઈ રીતે ચેક કરી શકાય તેની વિગતમાં આપણે જોઈએ, તો તમારે સૌપ્રથમ તમારા મોબાઈલમાં જે મેસેજનો ઓપ્શન આવે છે તે મેસેજનો ઓપ્શન ખોલી લેવાનો રહેશે, અને તે મેસેજમાં આપણે BAL અથવા તો તમે સ્મોલમાં પણ BAL લખશો તો ચાલશે, અને જો તમે હિન્દી ભાષામાં લખવા માગતા હોય તો હિન્દી ભાષામાં બ લખી લેવાનો છે, અને આટલું લખી લીધા પછી તમારે આ મેસેજને તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દ્વારા 5676712 આ નંબર ઉપર મેસેજ કરી દેવાનો રહેશે। જેવા તમે આ નંબર ઉપર મેસેજ કરશો એટલે તમને અહીંયા સ્ક્રીન ઉપર બતાવી રહ્યું છે તે પ્રમાણેનો એક SMS મળી જશે, જેમાં તમારું બેંકનું બેલેન્સ લખેલું હશે। તો આ પ્રમાણે મિત્રો, તમે SMS મારફતે બેલેન્સની ઇન્ક્વાયરી કરી શકો છો। પણ મિત્રો, અહીંયા આપણે SMS મારફતે બેલેન્સની ઇન્ક્વાયરી કરી છીએ માટે તમારા મોબાઈલમાં તે SMSનો ચાર્જ લાગી શકે છે। તો ચાલો હવે આપણે જોઈએ કે એકદમ ફ્રીમાં સરળતાથી બેલેન્સ કઈ રીતે જોઈ શકાય। તો હવે આપણે જોઈએ કે મિસ્ડ કોલ દ્વારા જે બેલેન્સની ઇન્ક્વાયરી કઈ રીતે કરી શકાય। તો મિત્રો, HDFC બેલેન્સ ઇન્ક્વાયરી મિસ કોલ મારફતે કરવા માટે તમારે એક જે HDFCનો નંબર છે તે ડાયલ કરવાનો રહેશે। તો આ ટોલ ફ્રી નંબર ડાયલ કરી અને તમે તે નંબર ઉપર મિસ કોલ કરશો એટલે તમારા બેલેન્સ માટેનો જે મેસેજ છે તે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર મળી જશે। તો મિત્રો, નંબર આપણે જણાવીએ 1800270333। આ નંબર ઉપર મિસ કોલ કરશો એટલે થોડી જ વારમાં તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર જે તમારા બેલેન્સનો એક મેસેજ આવી જશે। તો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ પ્રમાણેનો SMS તમને તરત જ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર મળશે, જેમાં તમારું બેંકનું એકાઉન્ટ બેલેન્સ લખેલું હશે। તો મિત્રો, આ પ્રમાણે SMS અને મિસ્ડ કોલ દ્વારા એકદમ સરળતાથી તમે તમારા HDFC બેંક એકાઉન્ટને બેલેન્સની ઇન્ક્વાયરી કરી શકો છો। મિત્રો, આશા રાખું કે જે મિસ્ડ કોલ અને SMSથી બેલેન્સની ઇન્ક્વાયરી કઈ રીતે કરવી તે અંગેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી ગયો હશે। આ ઉપરાંત મિત્રો, જો આપ અન્ય કોઈ બેંકના બેલેન્સની ઇન્ક્વાયરી SMS અથવા તો મિસ કોલ મારફતે કઈ રીતે કરવી તેના વિશે માહિતી મેળવવા માગતા હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં તમારી બેંકનું નામ લખજો, તો તેના માટે પણ આપણે કોઈ સેપરેટ વિડીયો બનાવી અને આપને માહિતગાર કરવા માટે પ્રયત્ન કરીશું। આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો। સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો, અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે। તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો, અને જોઈન થવું એકદમ ફ્રી છે। તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।